નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. HKG જ્ઞાનવિહાર વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચલો આલ્ફાબેટ, આજે આપણે પાના નંબર 50 અને 51 પૂરવાના છે. પાના નંબર 50 ઉપર 21ની લાઇન છે. 21 એટલે 21. પહેલાં તમારે ઘૂંટવાના છે, ત્યારબાદ તમારે ત્રણેય લાઇનમાં લખવાનું છે. હું તમને એક એક બબે લાઇન લખી દઈશ, ત્યારબાદ તમારે ત્રણેય ખાના તમારે પૂરવાના છે. ચલો બોલી બોલીને લખવાનું છે. બોલો, ઘૂંટો અને લખો. ચલો પહેલાં અહીંયાથી આપણે ચાલુ કરશું. 21 એટલે કેટલા થશે? 21. 21 એટલે 21. 21 એટલે 21. આ રીતે તમારે આખી લાઈન બોલી અને લખવાની છે. 21 એટલે 21. 21 બોલતું જવાનું, અને આ ટપકા છે તમારે ડોટ કરેલા એની માથે તમારે ઘૂંટતું જવાનું. ત્યારબાદ નીચેના ખાના છે એમાં તમારે લખવાનું રહેશે. 21 એટલે 21. 21 એટલે 21. એ રીતે તમારે બોલવાનું છે. 21. 21 એટલે 21. 21 એટલે 21. ચલો આખું ખૂટાઈ ગઈ આખી લાઈન. હવે આપણે નીચેના ત્રણ ખાના આપ્યા છે એમાં લખવાનું છે. હું તમને એક લાઈન લખી દઉં છું, નીચેની બે લાઈન તમારે લખવાની રહેશે. ચલો અહીંયાથી નામ સરસ રીતે કરવાનું છે. 21. 21. 21. 21. 21 એટલે કેટલા થશે? 21. 21 એટલે 21. 21 એટલે 21. 21 એટલે 21. ચલો આ બે લાઈન તમારે તમારી આલ્ફાબેટમાં પૂરવાની છે. ચલો ત્યારબાદ હું નીચેનું તમને પૂરાવું. જુઓ, 22 એટલે કેટલા થશે? 22. 22 એટલે 22. આ રીતે તમારે ઘૂંટવાના છે. પહેલાં આમાં ડોટ કરેલા જ છે. 22 એટલે 22. 22 એટલે 22. આ રીતે તમારે બોલી બોલીને લખવાનું છે. 22 એટલે 22. 22 એટલે 22. આ રીતે આખી લાઈન લખવાની રહેશે, બરોબર. ત્યારબાદ નીચેની લાઈન આપણે જોઈએ. 22 એટલે કેટલા થશે? 22. 22. 22 એટલે 22. એ રીતે સરસથી તમારે લખવાનું છે. ટ્વેન્ટી ટુ એટલે બાવીસ. આ રીતે બોલી બોલીને લખવાનું રહેશે. 22 એટલે 22. 22 એટલે 22.
ચાલો આ રીતે તમને મેં એક લાઈન લખી દીધી છે, નીચેની બે લાઈન તમારે લખવાની રહેશે. ત્યારબાદ આપણે પાના નંબર 51 ઉપર જોઈએ. 51 ઉપર શું આપ્યું છે? 23 એટલે શું થશે? 23. આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 21 22 અને 23. બરાબર, એ રીતના આપણે 23 એટલે 23 યાદ રાખવાનું છે. ચલો અહીંયા આપણે ગૂંટશું પહેલાં 23. એટલે કેટલા થશે? 23. 23 એટલે 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 23. 23. ચલો બધા ડોટ આપણે ખૂટી લીધા. ત્યારબાદ આપણે નીચેની એક લીટીમાં લખશું, ત્યારબાદની બે લીટીમાં તમારે લખવાનું રહેશે. ચલો અહીંયા એક લીટી તમને લખાવી દઉં છું. 23 એટલે 23. 23 એટલે 23. 23 એટલે કેટલા થશે? 23. 23 એટલે કેટલા થશે? 23. 23 એટલે 23. થઈ ગયું. ત્યારબાદ આ બે ખાના તમારે પૂરવાના રહેશે. ત્યારબાદ આપણે જોઈએ 24 એટલે કેટલા થશે? 24. 24 એટલે કેટલા થશે? 24. આપણે ગણીએ અહીંયા. જો અહીંયા મણકા તમને આપ્યા છે, 4 છૂટા આપ્યા છે, 10 10ના 2 મણકાના તમને જૂથ કરીને આપ્યા છે. અહીંયા આપણે ગણીએ 24 એટલે 24. ચલો પહેલેથી આપણે ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ રીતે અહીંયા પણ ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 10ના 2 જૂથ આપ્યા છે, છૂટા કેટલા આપ્યા છે? 4. અહીંયા પણ છૂટા કેટલા આપ્યા છે? 1 2 3 અને 4. હવે 24 એટલે કેટલા થશે? 24 એટલે 24. આ રીતે આપણે અહીંયા પહેલાં ઘૂંટવાનું છે, ત્યારબાદ નીચે લખવાનું રહેશે. ચલો બોલો, ઘૂંટો અને લખો. પહેલાં તમારે બોલવાનું છે, પહેલાં જૂથ આ ગણવાના છે. તમારે 10 10ના 2 જૂથ છે, છૂટા 4 છે. એવી રીતના અહીંયા 10 10ના 2 જૂથ છે, છૂટા 3 છે, એટલે 23. એવી રીતના અહીંયા છૂટા 1 છે, 10 10ના 2 જૂથ છે, એટલે 21 એટલે 21. એ રીતના અહીંયા પણ આપણે જોવાનું, 10 10ના 2 જૂથ છે, છૂટા કેટલા છે? તો કે 2 એટલે 22 એટલે 22. એ રીતના હવે આપણે શીખવાનું છે 24. ચલો પહેલાં આપણે ઘૂંટીશું. ડોટ તો બધામાં તમને કરેલા આપેલા જ છે, એ તમારે પહેલાં ઘૂંટવાના. 24 24 24 એટલે 24. આ રીતે સરસથી તમારે ડોટ ઘૂંટવાના છે. 24 બોલી બોલીને તમારે લખવાનું છે તમારી અલ્ફાબેટમાં. 24 એટલે 24. બરાબર, આ રીતે બોલવાનું રહેશે. 24 એટલે 24. 24 એટલે 24. ચલો આપણે ઘૂંટી લીધા. હવે તમને હું એક લાઈન લખાવી દઉં છું, ત્યાર પછીની નીચેની બે લાઈન તમારે લખવાની રહેશે. ચલો 20
આ રીતના ફોર કરો તો પણ ચાલે, અને તમને મેં આ રીતના ફોર કીધું તો એ પણ ચાલે, બરાબર? પરીક્ષામાં તમે ગમે એ ફોર કરશો ચાલશે. અત્યારે આપણે આમાં આલ્ફાબેટમાં આ રીતનો ફોર છે એટલે આપણે આ રીતનો ફોર કરીશું. 24, 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 24. તમારે બોલી બોલીને જ લખવાનું છે. 24, 24 થઈ ગયું. ચલો આજે આપણે પાના નંબર 50 અને 51 બે પૂર્યા. તમારે પણ તમારી આલ્ફાબેટમાં પાના નંબર 50 અને 51 પૂરવાના છે. હવે પછીનો વિડીયો આપણે જોઈશું. ધન્યવાદ.